હેલો ફ્રેન્ડ્સ, અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. આથી વિદ્યુત ક્ષેત્રને જે રીતે સદિશને દર્શાવવામાં આવે છે એ જ રીતે દર્શાવી શકાય છે. આપણને ખબર છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આર અંતર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ઇ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર થાય. આ સૂત્ર પરથી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ 1/r² સમપ્રમાણમાં છે, જેના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય છે. વિદ્યુત ભારથી જેમ દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે, કારણ કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ ઉપરાંત આપણે જોયું કે પ્લસ કે વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં અને ઋણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં હોય છે. આપણે આ વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવું છે. તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ મેં અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે. હવે આકૃતિ કઈ રીતે દોરવામાં આવે છે સમજો. ધારો કે કોઈ ઉગમ બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે અને આ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્રની દિશામાંના સદિશો દોરો અને આ સદિશનું મૂલ્ય જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હશે. સમજો, ફરીથી કહું છું કે આ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્રની દિશામાંના સદિશો દોરવામાં આવે અને આ જે વિદ્યુત ક્ષેત્રનું સોરી આ જે સદિશોનું મૂલ્ય છે એ સદિશોનું મૂલ્ય દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો આ પ્લસ કે વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ, આ ઋણ કે વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ. સર, આ આકૃતિ જોઈને તો અમને કેટલાક પ્રશ્નો થાય છે. કયા કયા પ્રશ્નો થાય છે? પહેલો ક્વેશ્ચન કે અહીં તીરની દિશા શું દર્શાવે છે. બીજો ક્વેશ્ચન, સદિશની લંબાઈ શું દર્શાવે છે. અને ત્રીજો ક્વેશ્ચન કે અહીં સદિશોની લંબાઈ કેમ જુદી જુદી છે. અહીંયા જોઈ શકાય છે કે વિદ્યુત ભારથી દૂર જઈએ તેમ સદિશોની લંબાઈ ઘટતી જાય છે. અને ચોથો ક્વેશ્ચન કે ધનકીય વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેમ બહારની દિશામાં જ હોય અને ઋણકીય વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેમ અંદરની દિશામાં જ હોય. ઓકે, તો જોઈએ આપણે તમારા ક્વેશ્ચનોનો આન્સર આપણે આપીએ. ચલો, સૌથી પહેલા તો અહીંયા જે તીરની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે અને સદિશની જે લંબાઈ છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને કોઈ પણ સદિશ રાશિને દિશા અને મૂલ્ય હોય. આથી વિદ્યુત ક્ષેત્રની દિશા અહીં આપણને તીરની દિશા વડે મળે છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને સદિશની લંબાઈ વડે મળે છે. એટલે અહીં જે તીર દોરવામાં આવેલું છે એ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે અને જે આ સદિશની લંબાઈ તીરની જે લંબાઈ છે તે આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. તો બે ક્વેશ્ચનનો જવાબ મળી ગયો કે તીર એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. બીજા ક્વેશ્ચનનો જવાબ, સદિશોની લંબાઈ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. ત્રીજો ક્વેશ્ચન, કેમ અહીં સદિશોની લંબાઈ જુદી જુદી છે, વિદ્યુત ભારથી દૂર જઈએ તેમ સદિશોની લંબાઈ કેમ ઘટતી જાય છે. તો હમણાં જ આપણે વાત કરી કે બિંદુ અથવા વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 1/r² સમપ્રમાણમાં હોય છે. એટલે જેમ વિદ્યુત ભારથી દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે. જેથી ઉદગમથી દૂર જઈએ તેનો સદિશોની લંબાઈ ઘટતી જાય છે, કારણ કે અહીંયા સદિશોની લંબાઈ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે અને જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે. આથી સદિશની લંબાઈ ઘટતી જાય છે અને આ લંબાઈ ઘટતી 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 અનંત અંતરે શૂન્ય થાય છે. ચોથો ક્વેશ્ચન તમે કીધો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેમ બહારની જ દિશામાં હોય અને ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેમ અંદરની જ દિશામાં હોય. ગુડ ક્વેશ્ચન, સમજીએ. ચલો, કે અહીંયા આપણે કોઈ એક બિંદુ પાસે નાનો સરસ મજાનો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલો છે. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે યાદ છે ને વિદ્યુત ક્ષેત્ર
માપન કરતા વિદ્યુતભારને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ, અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરતા વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહેવામાં આવે છે. તો અહીંયા તમે પરીક્ષણ વિદ્યુતભાર મૂકો, નાનો વિદ્યુતભાર મૂક્યો, શું થશે? તો તમે કહેશો કે સાહેબ આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ બળ લાગશે એટલે શું થશે? તો આ સ્મોલ કે વિદ્યુત ભાર એ કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી દૂર જશે. તો દૂર જશે જે વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ લેવામાં આવે છે? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં લેવામાં આવે છે. માટે અહીંયા વિદ્યુત ભાર દૂર જાય છે, જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. માટે ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવ વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય છે. ચલો અમે ઋણ ક્યુ વિદ્યુત ભાર માટે સમજીએ. ચલો આ બિંદુ પાસે કોઈ એક નાનો સરસ મજાનો સ્મોલ ક્યુ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દો. શું થશે આ બંને વચ્ચે? ચલો એક પોઝિટિવ ચાર્જ, એક પોઝિટિવ ચાર્જ, એક નેગેટિવ ચાર્જ. તમે કહેશો કે બંને વચ્ચે આકર્ષણ થશે. તો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આ માઇનસ ક્યુ વિદ્યુત ભારની નજીક આવે છે, જે વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. મેં હમણાં જ વાત કરી કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. એટલે વિદ્યુત ક્ષેત્ર એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે. માટે અહીંયા ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા ક્ષેત્ર સદીશો અંદરની દિશામાં હોય છે. ઓકે, ચલો બધા ક્વેશ્ચન વિશે ખબર પડી. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. અહીંયા તીર એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. સદિશની લંબાઈ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે 1/r² પર આધારિત હોવાથી વિદ્યુત વિદ્યુત ભારથી દૂર જઈએ તેમ સદિશોની લંબાઈ ઘટતી જાય છે. ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે, અને ઋણ કે વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં હોય છે. હવે મિત્રો, આ બધા જ જો સદિશોને જોડી દેવામાં આવે, આ બધા જ જે સદિશો છે, નાના મોટા સદિશો છે, એમને જોડી દેવામાં આવે તો મળતી આકૃતિ આપણને વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા ક્ષેત્ર રેખાઓની વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તો પ્લસ કે વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં હોય, અને ઋણ કે વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ અંદરની દિશામાં હોય. તો આજનો આપણો ટોપિક ક્ષેત્ર રેખાઓ પર જ આધારિત છે. આજના આપણા લેક્ચરની અંદર આપણે ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાની ચર્ચા કરવાની છે. હવે મિત્રો, બંને આકૃતિ સમજો. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ તીરની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે, અને સદિશની લંબાઈ એ વિદ્યુત ક્ષેત્રનું સદિશની લંબાઈ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. ફરી જરા આ મુદ્દો રિપીટ કરું છું, તમને દેખાયું નહીં એટલા માટે, કે જો આ નાના નાના સદિશોને આ સદિશોને જોડી દેવામાં આવે તો શું થાય? તો આ સદિશોને જોડી દેવામાં આવે તો બનતી આકૃતિ અથવા મળતી આકૃતિ આપણને વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તો પ્લસ કે વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં, ઋણ કે વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની દિશામાં હોય છે. હવે હમણાં આપણે વાત કરી કે ભાઈ અહીંયા તીરની દિશા એ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. અને સદિશની લંબાઈ એ શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. તો અહીંયા તો એક જ સદિશ દોરેલો, તો પછી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને કઈ રીતે મળે? તો સમજો અહીંયા દોસ્તો, આ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રની દિશા તો તીરની દિશામાં છે, પરંતુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર રેખા ઓની ઘનતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં તમે જોઈ શકો છો, આ અહીંયા અહીંયા વિદ્યુત ક્ષેત્રની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા કેવી હોય છે? વધારે હોય છે. અને વિદ્યુત ભારથી દૂર જઈએ, વિદ્યુત ભારથી આ રીતે દૂર જઈએ એમ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. એટલે કે ક્ષેત્ર રેખાઓ છૂટી છવાય છે. એટલે કે ક્ષેત્ર રેખાઓની ઘનતા કેવી હોય છે? વધારે હોય છે. તો સમજો અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા એટલે શું? તો જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ હોય તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા વધારે હોય, ને જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ હોય તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હોય છે. સર, વન મોર ક્વેશ્ચન. હા, પૂછો. કયો ક્વેશ્ચન છે? મને પ્રશ્ન થાય કે કોઈ પણ વિદ્યુત ભારમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી શકાય છે?
તો કોઈ પણ વ્યક્તિ, હું કે તમે કે બીજો કોઈ, એ પોતાની ઈચ્છા શક્તિ મુજબ ગમે તેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી શકે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્ષેત્ર રેખાઓની સંખ્યા મહત્વની નથી. કોઈ પણ વિભાગમાં તમે અનંત સંખ્યાની, કોઈ પણ વિભાગમાં તમે અનંત સંખ્યાની ક્ષેત્ર રેખાઓ દોરી શકો છો, પરંતુ જુદા જુદા વિભાગોમાં ક્ષેત્ર રેખાઓની સાપેક્ષ ઘનતા જ મહત્વની છે. તો શરૂઆત કરીએ આપણે ક્ષેત્ર રેખાઓ વિશે. તો વિદ્યુતભાર તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભાર તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. કોઈ પણ વિદ્યુતભાર તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જેની શોધ કોને કરી હતી? તો જેની શોધ માઇકલ ફેરેડે કરી હતી. માઇકલ ફેરેડે શરૂઆતમાં તેને બળ રેખાઓ એવું નામ આપ્યું, પરંતુ આ બળ રેખાઓ ચુંબકીય ક્ષેત્રના કિસ્સાઓમાં આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે આપણે બળ રેખાઓને બદલે ક્ષેત્ર રેખાઓ શબ્દનો જ ઉપયોગ કરીશું. આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુતભાર તંત્રની આસપાસ વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક નકશો બનાવવાની એક રીત છે. સાંભળજો મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ભાર તંત્રની આસપાસ વિદ્યુત ક્ષેત્રનો ચિત્રાત્મક નકશો બનાવવાની એક રીત છે. વ્યાપક રીતે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એવી રીતે દોરેલો વક્ર છે કે જેના કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની, તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. એક વાર ફરી વાર મિત્રો જોઈ લો કે વિદ્યુતભાર તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જેની શોધ માઇકલ ફેરાડે કરી હતી. અને વ્યાપક રીતે કહીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલો વક્ર છે કે જેના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશાઓ દર્શાવે છે.